સાણંગપુર ધામે 175 સતામૃત મહોત્સવ ભવ્ય થી અતિ ભવ્ય સાથે ઉજવાઈ રહ્યો છે. आप हनुमान जी के जो उत्सव में आए तो आपको कैसा लगा? बहुत अच्छा लगा. बहुत बढ़िया. अच्छा, खाने पीने का भी यहाँ पे कैसा है? बहुत अच्छा है, बहुत अच्छा है. अच्छा, यहाँ पे आपने प्रदर्शन देखा कुछ? हाँ, प्रदर्शन है. प्रदर्शन नहीं देखा मैंने. अच्छा ठीक है, आपका नाम बताइए. अभी आए हैं हम. मेरा नाम चांदनी है. હું સુરતથી આવ્યો છું અને 15 તારીખથી અહીંયા સ્વયંસેવક તરીકે મારી સેવા બજવું છું. દાદા બધાની મનોકામના પૂર્ણ કરે એવી દાદાના ચરણોમાં મારી પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આપનું નામ? મારું નામ વિપુલ શેલડિયા, સુરતથી. હું અભી અત્યારે અમદાવાદથી આવી રહ્યો છું અને અહીંયા બધે કાર્યક્રમ બી સારા છે, બધું રહેવાની સગવડ બી સારી છે, જમવાનું સારું છે અને બધાનો સાથ સહકાર બી સારો મળ્યો છે અમને. જી, આપનું નામ? પટેલ સંજય. અચ્છા, ક્યાંથી આવો છો? અમદાવાદથી. મહોત્સવમાં અમે આવી રહ્યા છીએ, અમને એક ખૂબ આનંદ આવી રહ્યો છે. અચ્છા, આપ ક્યાંથી આવો છો? સિયાનાગઢથી. અચ્છા, આપનું નામ? તૃષા લખાણી. થેન્ક યુ. આજે સવારે 9 વાગે રાજપીપલા મુકામેથી આવેલ સારંગપુર આવેલ છું. અહીંયા 175 વર્ષનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાય અને સારંગપુર ધામના માધ્યમથી આજે અહીંગારી પ્રદર્શનનું બહુ મોટું આયોજન થઈ રહ્યું છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ પર અને શ્રી કષ્ટભંજન દેવ પર એમનું ચરિત્ર, જીવનચરિત્ર એનું પ્રદર્શન અલગ અલગ માધ્યમથી થઈ રહ્યું છે. એમાં વિડીયોગ્રાફીથી સ્ક્રીન પર બતાવવામાં આવે છે, અલગ અલગ પ્રદર્શન ગુફા બનાવવામાં આવી છે. બહુ બધું અલગ અલગ ટાઈપનું બધું બનાવવામાં અહીંયા આવેલું છે અને સાથે સાથે ભોજનની બી વ્યવસ્થા છે. રોજના 3 લાખ સ્વયંસેવકો જમી શકે હરિભક્તો એ વ્યવસ્થા આજે અહીંયા કરવામાં આવી રહેલી છે. 16 તારીખથી ચાલુ થયેલી છે આયોજન અને 22 તારીખે સમાપ્ત થશે અને ભવ્યથી ભવ્ય આયોજન અહીંયા થઈ રહ્યું છે અને ખૂબ મજા આવી રહી છે. રહેવાની ટેન્ટની વ્યવસ્થા છે, કોઈને કોઈ અગવડતા ના પડે એવી રીતના તમામ સુવિધા અહીંયા કરવામાં આવી છે. પાણીની વ્યવસ્થા હોય, જમવાની વ્યવસ્થા હોય, કોઈ બી વ્યવસ્થા અહીંયા કોઈ કમી રહેલી નથી ને ખડે પગે સ્વયંસેવકો દરેક જગ્યાએ ખૂણામાં ખડે પગે ઊભા રહીને 24 કલાક સેવા કરે છે અને અહીંયા ખૂબ મોટું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ મજા આવે છે અને શ્રી કષ્ટભંજન દેવ દાદાના સાનિધ્યમાં ખૂબ જોવાલાયક પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે અને ખૂબ મજા આવે છે અને દરેક ભાઈ ભક્તોને અહીંયા આવવા વિનંતી. આપનું નામ? મારું નામ હેત પટેલ. ક્યાંથી આવો છો? રાજપીપલાથી. કષ્ટભંજન દેવ સાળંગપુરની અંદર બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવને 175 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે સાળંગપુરના કોઠારી શ્રી વિશ્વ વિવેક સાગરદાસજી સ્વામીએ સતામૃત મહોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું છે. તો અમે સારંગપુરની અંદર સતામૃત મહોત્સવની અંદર સેવા બજાવી રહ્યા છે. અમને સેવા કરીને બહુ જ આનંદ આવી રહ્યો છે. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કષ્ટભંજન દેવ. આપનું નામ? રોહિત કિશોર કુમાર સિવાભાઈ. જય કષ્ટભંજન દેવ. હું વડોદરાથી આવી રહ્યો છું. 175 શતાબ્દી મહોત્સવની અંદર સેવા બજાવું છું ધાર્મિક સ્ટોરમાં. ધાર્મિક સ્ટોરની અંદર સેવા બજાવતા મને ખૂબ જ આનંદ થઈ રહ્યો છે. જય સ્વામી. અચ્છા જી, આપ કેટલા દિવસથી આવ્યા છો? હું 8 તારીખનો આવ્યો છું. આજે મને 12 દિવસ થયા છે. અચ્છા જી, આ સતામૃત મહોત્સવમાં આપણને કેવો આનંદ આવ્યો? બહુ ઘણો આનંદ આવ્યો છે. એ ઘણો આનંદનો કોઈ માપ નથી. જી, આપનું નામ? ઉમંગ દિલીપભાઈ પટેલ. હું સુરતથી આવી છું. મહિલા સંસ્કાર કેન્દ્ર, સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર, લીલાબાના મંડળથી આવી છું. અમે રસોડાની સેવામાં છીએ અને પહેલેથી દાદાના ઉત્સવમાં આવ્યા છીએ. તો સારંગપુરમાં આવ્યા તો એમ થયું કે દાદા અહીંયા છે ને અમે આવ્યા છીએ, દાદાએ બોલાવ્યા ને અમે આવ્યા. અને આ બધું ભવ્યતા જોયું, દિવ્યતા જોયું, બધા સંતોની કથા સાંભળી, બસ બધું દિવ્ય દિવ્ય છે. ને અત્યારે જો બધા હરિભક્તોનો એટલો દર્શન થાય છે, બસ દાદાના ચરણોમાં પ્રાર્થના કે એવી ને એવી કૃપા અમારા ઉપર વરસાવતા રહે અને બસ એનો પ્રતાપ વધારે જણાવતા રહે. અચ્છા જી, આપ ભોજનાલયમાં જો તો યાત્રિકોને આપણા હરિભક્તોને કેવી સેવા મળી રહી છે? હરિભક્તો તો બધાને સેવા સારી મળી રહી છે. બધા સેવામાં તો છે અને જે લોકો બહારથી આવે છે દર્શન માટે એ લોકોને બધી સગવડતા રીતે અને ખૂબ આગ્રહ કરીને જમાડવામાં આવે છે અને બસ દાદાનો પ્રસાદ બધાને આપીને બધા શાંતિથી મળે છે. તમારું નામ? મારું નામ રીચા પરસાણા છે. અમે સુરતથી આવ્યા છીએ.
બીએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ, ઇલેક્ટ્રિક ચલાવો, એલઈડી ટીવી લઈ જાઓ, અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ્બાઇક ઝિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલો પર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે. એડ્રેસ માંડવી ભુજોગ ટ્રોય પાસે 9099973785.